વધુ એક સમાચાર મળી રહ્યા છે, આપને જણાવીએ. સમાચાર મળી રહ્યા છે ગુજરાત વિધાનસભાના સમાચાર, કોંગ્રેસની રણનીતિ મુદ્દે સમાચાર મળી રહ્યા છે. સસ્પેન્શન બાદ વિપક્ષના તમામ સભ્યો ગૃહમાં હાજર રહેશે. ગૃહમાં પ્રશ્નોત્તરી, માં નર્મદા અને જળસંપત્તિ પર સવાલ પ્રશ્નોત્તરી કાળ થઈ શકે છે. જે રીતે ગઈકાલે વિધાનસભામાં ઘમાસાણ સર્જાયું હતું, ગુંડાગર્દીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા. ધારાસભ્યો પોતાની આન બાન શાન ભૂલીને એકબીજા પર મારામારીના દ્રશ્યો જે સર્જાવી રહ્યા હતા. માઇક છૂટા ફેંકવાની વાત સામે આવી હતી. વેલમાં ધસી જઈને એકબીજાને માર મારી રહ્યા હતા તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા ગઈકાલે. જ્યારે આજે ફરી વખત સસ્પેન્ડેડ ત્રણ ઉમેદવારો મતદાનથી અળગા રહી શકે છે. કોંગ્રેસ પાસે રાજ્યસભાની જે ચૂંટણી છે તેના માટે પૂરતું સંખ્યાબળ પણ જોવા મળી રહ્યું છે અને તેમની જે રણનીતિ છે તે સામે આવે તેવા સમાચાર છે. આજ અંગે વિગત આપવા માટે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે જોડાયા છે. મેહુલ, જે ગઈકાલે હોબાળો થયો હતો ત્યારબાદ આજે ફરી વખત તે લોકો ઉપસ્થિત રહેશે પ્રશ્નકાળ દરમિયાન, હવે આગળ કોંગ્રેસની કયા પ્રકારની રણનીતિ રહેશે? બિલકુલ, તે ખુશાલી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલનો જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે ત્યારબાદ કોંગ્રેસની રણનીતિ છે તેના ઉપર સૌ કોઈની નજર છે તે ચોક્કસ બની રહેશે. પરંતુ જે રીતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસ પોતાનો રચનાત્મક વિરોધ છે તે યથાવત રાખશે. વિપક્ષના જે વિપક્ષ તરીકે તેમનો જે રોલ છે તે ખૂબ જ મહત્વનો છે. હજુ ઘણા સમય છે, જે બજેટ સત્રના જે દિવસો છે હજુ પણ બાકી છે, તેને દરમિયાન વિપક્ષ દ્વારા મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો આજે પણ નર્મદાનો મુદ્દો જે છે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાવાનો છે, સાથે જ જળસંપત્તિનો મુદ્દો પણ પ્રશ્નોત્તરી કાળની અંદર ચર્ચાવાનો છે. તો તેના જે મહત્વના જે પ્રશ્નો જે કોંગ્રેસે ઉપસ્થિત કર્યા છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે. અને સાથે જે આજે ખુશાલી જો વાત કરવામાં આવે તો અંતિમ દિવસે 15 માર્ચ સુધી નર્મદાનું પાણી આપવાની વાત કરવામાં આવી હતી સિંચાઈ માટે ખેડૂતોને, ત્યારે આજે આ અંતિમ દિવસ છે. અને આ અંતિમ દિવસે મહત્વનો ઘટનાક્રમ જે છે કહી શકાય છે, જે રીતે ગઈકાલે જે ઘટનાક્રમ બન્યો છે અને આજે જે છે કોંગ્રેસ હાઉસની અંદર આ પ્રશ્ન ઉઠાવી શકે છે, એટલે ચોક્કસથી એક રચનાત્મક વિરોધની સાથે કોંગ્રેસ આગળ આવશે. ખાસ કરીને વાત કરીએ તો સ્પષ્ટ રણનીતિ છે કે જે પણ પ્રજાના પ્રશ્નો અને જે પણ જે પ્રશ્નો છે કોંગ્રેસ દ્વારા ઉઠાવવા માંગે છે તે હાઉસની અંદર ચોક્કસથી ઉઠાવશે. પરંતુ ખુશાલી, અહીં એક જે વાત એ પણ નીકળી રહી છે કે ત્રણ સભ્યોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા જેની અંદર પ્રતાપ દુધાત અને જે અમરીશ ડેર છે તેમને જે છે 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જયારે વાત કરવામાં આવે તો જે બળદેવજી ઠાકોર છે તેમને 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્શન કેટલા લાંબા સમય સુધી રહે છે તે જોવું રહેશે, કારણ કે એવી પણ શક્યતા બની શકે છે કે આવનાર જે સત્ર છે સત્રની અંદર આ સસ્પેન્શન રદ પણ થઈ શકે છે. પરંતુ હાલ જો 3 વર્ષની જો સસ્પેન્શનની વાત હોય તો જે 23 તારીખે રાજ્યસભાની ચૂંટણી થવાની છે, આજે ફોર્મ ખેંચવાનો પણ અંતિમ દિવસ છે, તો જે 23 તારીખે જો ચૂંટણી થાય તો 3 મતોનું નુકસાન કોંગ્રેસને થઈ શકે છે. પરંતુ જો વાત કરવામાં આવે સંખ્યાબળની તો જે રીતે 37 મતો એક સભ્યની રાજ્યસભાની સીટ માટે જોઈએ છે અને આ જે 37 મતો જે છે કોંગ્રેસની પાસે પૂરતું સંખ્યાબળ છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તમામ પાસાઓને વિચારી રહી છે. આજે અંતિમ દિવસ છે ફોર્મ પાછા ખેંચવાનો રાજ્યસભાનો, તેમાં કેવા પ્રકારનું જે છે રણનીતિ બંને પક્ષોની રહે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. પરંતુ કોંગ્રેસ હાઉસની અંદર આજે જશે, તમામ સભ્યો ઉપસ્થિત રહેશે અને એક રચનાત્મક વિરોધ જે છે સરકારનો કરશે. ચોક્કસ, એટલે કે 3 ધારાસભ્યોને છોડીને તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહેશે અને પ્રશ્નોત્તરી કાળમાં ભાગ લેશે અને ક્યાંક આજે પણ વિરોધના સ્વર ન ઉઠે અને ગઈકાલ જેવી ઘટના ન બને તેનું પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી વખત આપને જણાવી દઈએ કે નર્મદા અને જળસંપત્તિ પર પણ વિરોધ થઈ શકે છે. પ્રશ્નોત્તરી કાળમાં ગુજરાત વિધાનસભાની કોંગ્રેસની રણનીતિ ખુલીને સામે આવી છે. સસ્પેન્શન બાદ વિપક્ષના તમામ સભ્યો ગૃહમાં હાજર રહેશે. ખાલી 3 લોકોને છોડીને કોંગ્રેસ ના દરેક લોકો ત્યાં ઉપસ્થિત રહેશે.